આગળ આપણે બહિષ્કોણમાં બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે. બાજુનું માપ આપેલું છે 9 બાજુ, તો બહુકોણનું માપ શોધવાનું સૂત્ર છે 307 છેદમાં બાજુની સંખ્યા. 307 એ બાજુની સંખ્યા કેટલી આપેલી છે આપણે? 9 આપેલી છે. 9 × 36 એટલે 40 રહેશે, બરાબર. 40 × 9 = 307 એટલે આપણે બહુકોણનું માપ કેટલું મળવાનું? 40 અંશ. એટલે 9 બાજુ ધરાવતા બહુકોણનું માપ કેટલું થશે? 40 અંશ. એવી રીતે અહીંયા 15 બાજુ છે, તો બહુકોણનું માપ બરાબર 307ના છેદમાં બાજુની સંખ્યા. 307ના છેદમાં 15. હવે 307ના અવયવ પાડીએ, 12 × 36 ને 10 આવે, તેના 2 × 5 = 10 ને 15ના અવયવ 5 × 3 = 15. આ 3 આ 3 ઉડી ગયા, આ 5 ઉડી ગયા, એટલે જવાબ આવશે 24. એટલે 15 બાજુ ધરાવતા બહુકોણનું માપ કેટલું રહેવાનું? 24. હવે એ જ રીતે ક્વેશ્ચન 3 છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય, તો દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. તો આગળ જે આપણે સૂત્ર મૂક્યું તે જ અહીંયા પણ મૂકવાનું છે. બહિષ્કોણનું માપ બરાબર 307ના છેદમાં બાજુ. બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? 24. 24 બરાબર 307ના છેદમાં બાજુ. આ સાઈડે બાજુ 24ની છે, એટલે બાજુ બરાબર 307ના છેદમાં 24. અહીંયા આ ફરીથી આપણે અવયવ પાડી દઈએ, 6 × 12 = 36 ને 2 × 5 = 10 ને 6 × 12 = 24. 2 2 ઉડી જાય, 6 6 ઉડી જાય, આ 2 2 ઉડી જાય, બાકી કેટલા રહેવાના? 3 × 5 = 15. એટલે બાજુનું માપ આપણને મળશે 3 × 5 = 15.